નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દર 21મી જૂને મનાવાશે વિશ્વ યોગ દિવસ. યોગના મહત્વને સમજી યુનોએ પ્રધાનમંત્રીના પ્રસ્તાવનો કર્યો સ્વીકાર. પ્રધાનમંત્રીએ યુનોના નિર્ણયને આવકાર્યો. ભારત અને રશિયા વચ્ચે ઉર્જા, રક્ષા અને વેપાર ક્ષેત્રે થયા 16 કરાર. ભારતમાં વધુ એક અણુમથક સ્થાપવા સ્થળ નક્કી કરવા ભારત થયું સંમત. રવિ કૃષિ મહોત્સવ કૃષિ કલ્યાણ મેળાનો સુરેન્દ્રનગરના ચૂડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રીમતી આનંદીબેન પટેલ, 2.5 લાખ ખેડૂતોને રૂપિયા 325 કરોડની સહાય હાથોહાથ પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય. અને હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેલ્જિયમને 4-2થી હરાવી ભારત સેમીફાઇનલમાં. શનિવારે પાકિસ્તાન સામે મુકાબલો. સમાચાર વિગતવાર જોઈએ. 21મી જૂનને હવેથી વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનોમાં કરેલ રજૂઆત સાથે 177 દેશો સંમત થતા યુનોએ આ નિર્ણય લીધો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. યોગ સર્વજન હિતાય, સર્વજન સુખાય. સદીઓથી ભારતની ઓળખ રહેલ યોગ હવે એક નવો પડાવ હાંસલ કરવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુઓની અપીલને માન્ય કરી સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ દર વર્ષે 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરાશે. યોગ કેવલ વ્યાયામ ભર ન હોકર અપને આપસે તથા વિશ્વ વ પ્રકૃતિ કે સાથ તાદાત્મય કો પ્રાપ્ત કરને કા માધ્યમ હૈ. યે હમારી જીવન શૈલી મે પરિવર્તન લાકર તથા હમ મે જાગરૂકતા ઉત્પન્ન કરકે જલવાયુ પરિવર્તન સે લડને મે સહાયક હો સકતા હૈ. આઈએ હમ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કો આરંભ કરને કી દિશા મે કાર્ય કરે. વિશ્વ સ્તરે પ્રધાનમંત્રી મોદીના પ્રયાસને દુનિયાભરના દેશોનું સમર્થન મળ્યાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ યોગ દિવસ ઉજવવાની રજૂઆતને યુએનએ બહાલી આપતા હવે દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાશે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનોમાં પોતાના ભાષણમાં દુનિયાની તબિયત સુધારવાના આશયથી યોગને દુનિયાભરમાં પ્રચારિત પ્રસારિત કરવા, યોગને માન્યતા પ્રદાન કરવાની જોરદાર રજૂઆત કરી હતી. તેઓએ યોગને અપનાવવામાં આરોગ્યના સુધારના પાસાને જ નહીં, પરંતુ જળવાયુ પરિવર્તનના વિપરીત પરિણામોને ઘટાડવા માટે યોગના મહત્વનું સવિસ્તાર વર્ણન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે કોઈ દેશની દરખાસ્તને 3 માસની અંદર 177 દેશોની સંમતિની સાથે મંજૂરી મળી હોય. યોગને માન્યતા મળ્યાની ખબરને સોશિયલ મીડિયાએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. તેને ભારતીય વિરાસતની જીત ગણાવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારત આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચેની ઐતિહાસિક મૈત્રી વધુ ગાઢ બને તેવા અનેક કરાર કર્યા છે. રશિયા 12 જેટલા પરમાણુ ઉર્જા મથક ભારતમાં બાંધશે, તો વિશિષ્ટ પ્રકારના હેલિકોપ્ટરનું ઉત્પાદન આપણે ત્યાં કરવાનું છે. ઉર્જા સંરક્ષણ, બેન્કિંગ, મૂડીરોકાણ જેવા ક્ષેત્રમાં ભારત રશિયા વચ્ચે કુલ 16 કરાર ઉપર હસ્તાક્ષર થયા છે. આવો જોઈએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા પરની એક ઝલક. સાથે જ ભારત અને રશિયા વચ્ચે તેલ અને ગેસ, પરમાણુ શક્તિ, ટેકનોલોજી વગેરે ક્ષેત્રે 16 કરારો પર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાને ભારતનું નજીકનું મિત્ર ગણાવી બંને દેશો વચ્ચેની વિવિધ ક્ષેત્રની ભાગીદારીને બેમિસાલ ગણાવી હતી. વી હેવ અ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ધેટ ઇઝ ઇનકમ્પેરેબલ ઇન કન્ટેન્ટ. ઇટ હેઝ બીન અ પિલર ઓફ સ્ટ્રેન્થ ફોર ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ, સિક્યુરિટી and international relations. India too has always stood with Russia through its own challenges. રશિયા છેલ્લા એક દશકાથી ભારતનું સંરક્ષણ પાર્ટનર રહ્યું હોવાની વાત જણાવી પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે સંરક્ષણ મુદ્દે ચર્ચા થઈ હોવાનું પણ જણાવ્યું હતું. Russia has been India's foremost defense partner through decades. As India's options have increased today,
રશિયા વિલ રિમેન અવર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફેન્સ પાર્ટનર. પુતિને 15મી ભારત રશિયા શિખર મંત્રણામાં ભાગ લીધો હતો, જેમાં બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર કેટલીક ચર્ચાઓ સફળ રહી હોવાની વાત પુતિને જણાવી હતી. Content with how this visit is being conducted and with the outcome of this visit. We have had an exchange of opinions on the key issues of both international and regional agendas. Our bilateral relations have been elevated to the level of specially privileged strategic partnership. પુતિને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના વિચારને ટેકો જાહેર કરતા ગુજરાતના વિકાસને વેગ આપવા મોદીના વતનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રબર ઉત્પાદન અંગે સહમતિ દર્શાવી હતી. Next year in the state of Gujarat where Prime Minister was born, the Sibyl Holding Company will facilitate the launch of one of the world largest plants producing butyl rubber. ભારત અને રશિયાના નેતાની એકબીજાના દેશની મુલાકાત દર વર્ષે યોજાય છે, જેમાં કેટલાય વિકાસના મુદ્દા ચર્ચાય છે, ત્યારે હવે આ વખતની મોદી પુતિન મુલાકાત કેવા ફળ આપે છે તે જોવું રહ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દિલ્હીમાં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રશિયાને ભારતના પરમ મિત્ર ગણાવી વિશ્વમાં ડાયમંડ માર્કેટમાં વધારો કરાય તેવી આશા વ્યક્ત કરી હતી. રશિયા ભલે ડાયમંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પણ પ્રત્યેક 10માંથી 9 હીરા ભારતમાં પ્રોસેસ થાય છે તેમ જણાવી પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે જ્વેલરી સેક્ટરમાં ભારત અનેકને રોજગારી પૂરી પાડે છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે ભારત અને રશિયાની ભાગીદારીથી સમગ્ર વિશ્વમાં ડાયમંડની ચમક ફેલાશે. સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવાની કેન્દ્ર સરકારની કોશિશો રાજ્યોની અસંમતિના પગલે પરિણામો સુધી પહોંચતી જોવા મળતી નથી. આ મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યના નાણામંત્રીઓ સાથે યોજેલ બેઠકમાં રાજ્યોએ જીએસટી વિધેયકના સંશોધિત મુસદ્દાને ફગાવી દીધો હતો. આ મુદ્દે કોઈ નિર્ણય સુધી પહોંચવા આગામી સપ્તાહે ફરીથી બેઠક બોલાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં ધર્મ પરિવર્તનના વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ દેશમાં સાંપ્રદાયિક સદભાવને જાળવી રાખવા સતત પ્રયાસ કરશે. લોકસભામાં ધર્મ પરિવર્તનના મુદ્દે થયેલી ચર્ચાના જવાબમાં સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તનના વિરોધમાં અસરકારક કાયદાના પક્ષમાં છે. ગુરુવારે લોકસભામાં આ મુદ્દે કામકાજ ખોરવાયું હતું. બપોર બાદ થયેલ ચર્ચામાં સરકારના જવાબથી અસંતુષ્ટ પક્ષોએ સંસદમાં આ મુદ્દે પ્રધાનમંત્રીના નિવેદનની માંગણી કરી ગૃહત્યાગ કર્યો હતો. ખેડૂતોના હિતમાં આયોજિત થનારા કૃષિ કલ્યાણ મેળાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરેન્દ્રનગરના ચૂડા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ કલ્યાણ મેળા મારફત રાજ્યના 2.5 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 325 કરોડની સહાય સીધી જ તેમના હાથમાં પહોંચાડાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 34,000થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર સહાય આપવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રીએ 18 કરોડની સહાયના ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં કૃષિ કલ્યાણ મેળા યોજાયા હતા. રાજ્યના ગૃહમંત્રી રજની પટેલની અધ્યક્ષતામાં રાજકોટના નવનિર્મિત માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ પાક મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વૈજ્ઞાનિકો દ્વારા પ્રાસંગિક વક્તવ્યો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવા સાથે ચેક વિતરણ કરાયું હતું. આ સમારંભમાં રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ટંકારા પડધરીના બાવનજીભાઈ મિતલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી ખાતે રાજ્ય ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરાની અધ્યક્ષતાને કૃષિ મેળો યોજાયો હતો. તેમણે આધુનિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ વડગામ ખાતે મંત્રી શ્રી તારાચંદ ખેડાની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો, જેમાં લાભાર્થી ખેડૂતોને ચેકનું વિતરણ કરાયું હતું. પોરબંદરમાં મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાની અધ્યક્ષતામાં રવિ પાક પ્રદર્શન અને સેમિનાર યોજાયો હતો. મોંઘા બિયારણ અને ખાતર વડે કપાસ પકવ્યા બાદ હવે ખેડૂતોને ખર્ચેલા નાણાં પણ પરત નહીં મળતા હોય કપાસ પકવતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખેડૂતોએ કપાસના ટેકાના ભાવ પ્રશ્ને રેલી અને સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સરકારના બહેરા કાને તેમની સમસ્યા પહોંચાડવા ખેડૂતોએ ઢોલ નગારા સાથે આવેદનપત્ર આપી મામલતદાર કચેરી સામે 35 ખેડૂતોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. જો આ પ્રશ્ને ન્યાય ન મળે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
કપાસના જે સરકારે ઓછા ભાવ જાહેર કર્યા છે તેનો વિરોધ કરવા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને આખા ગુજરાતમાં કપાસના ભાવને લઈને ખેડૂતો સરકાર સામે બાયો ચડાવી મેદાને પડ્યા છે ત્યારે આ સરકાર સુધી હજુ આ અવાજ પહોંચતો નથી. આ ઢોલ નગારાનો પણ અવાજ અમારા તંત્ર સુધી ના પહોંચે તો પછી અમારે જલદ કાર્યક્રમો આપવાની અમારી ફરજ પડશે. દિલ્હીમાં ટેક્સીમાં થયેલ દુષ્કર્મની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે ત્યારે હવે મુંબઈના ટેક્સી ડ્રાઈવરો પણ કડક નિયમો એમના પર આવી શકે છે તો ગુજરાતમાં પણ સરકારે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરતા આવનારા દિવસોમાં કડક નિયમો આવી શકે છે. જોઈએ એક અહેવાલ. દિલ્હીમાં ઉબેર કેબમાં થયેલા દુષ્કર્મના કેસ બાદ હવે કેન્દ્ર સરકારે કેબ સર્વિસ અંગે કડક વલણ દાખવ્યું છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કેબ સેવાઓ સામે રાજ્ય સરકારના કડક નિયમો લાવવાના પડઘા સંભળાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ ટેક્સી સર્વિસના રજીસ્ટ્રેશનથી લઈને તેમાં સુરક્ષાની વ્યવસ્થાની સરકાર દ્વારા સમીક્ષા કરાશે. સાથે જ કેટલાક એવા નિયમો પણ બનાવાશે જેના થકી ટેક્સીનો ઉપયોગ કરનારા લોકોને સુરક્ષા મળી રહે. રાજ્યના મંત્રી વિજય રૂપાણીએ વિવિધ નિયમોની વાત જણાવી શહેરમાં કેબ સર્વિસ મુદ્દે સરકાર ગંભીર હોવાની વાત જણાવી હતી. લોકલ ટેક્સીઓ એ પરમિટો અને નિયમિતતા મુજબ ચાલે છે, પરંતુ આ બહારની કંપનીઓ જે રેડિયો ટેક્સી તરીકે પ્રખ્યાત છે એ લોકો માટે ચુસ્ત નિયમો બને એ પ્રકારે સરકારે સૂચનાઓ આપી છે. અમારા વાહન વ્યવહારના અધિકારીઓ પોલીસ ખાતાનો પણ સંપર્ક કર્યો છે અને બધા ફૂલ પ્રૂફ આખી વ્યવસ્થા બને અને નિયમો પણ એવા બને કે જેથી કરીને તાત્કાલિક પગલાં લઈ શકાય. ગુજરાતમાં ભૂતકાળમાં પણ કેબ સર્વિસ તેમજ રિક્ષા ઓન કોલમાં પણ આવી ઘટનાઓ ઘટી હોવાનું પોલીસનું કહેવું છે, જેથી હવે સમગ્ર રાજ્યમાં ચાલતી કેબ સર્વિસના ડ્રાઈવરોની સંપૂર્ણ તપાસ કરાશે. આવા સંજોગોમાં હવે ટેક્સી સર્વિસ અને રિક્ષા સર્વિસ આપનારી એજન્સીઓએ ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોવાનું પોલીસનું કહેવું છે. જે કાર ટેક્સીમાં વપરાતી કેબ સર્વિસીસમાં વપરાતી હોય છે એનું લાયસન્સ આપવાની જે પ્રોસિજર છે એના અંદર પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવે છે. દરેક જે કેબનું લાયસન્સ મેળવવા માંગતા હોય, બેજ મેળવવા માંગતા હોય, એ ડ્રાઈવરનું એક વર્ષ જૂનું લાયસન્સ હોવું જોઈએ અને એ સિવાયની જે શરતો છે એ શરતોની અંદર પોલીસ વેરિફિકેશન પણ સમાવવામાં આવ્યું છે. ટેક્સી સર્વિસ લોકોની જરૂરિયાત છે. આ સર્વિસનો મહિલાઓ પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે ત્યારે આ સેવા પૂરતી સુરક્ષા સાથે પૂરી પાડવામાં ન આવે તો કેટલાય ભારે પ્રશ્નો જન્મ લઈ શકે તેમ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે વિશ્વની ચોથા ક્રમની ટીમ બેલ્જિયમને 4-2 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શનિવારે રમાનાર સેમીફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. શરૂઆતમાં બેલ્જિયમ ટીમ 2 ગોલની સરસાઈ મેળવી હતી, જોકે ત્યારબાદ 18મી મિનિટે રવિન્દ્ર પાલે પેનલ્ટી કોર્નર દ્વારા પ્રથમ ગોલ, 27મી મિનિટે ઉથપ્પા સાનુવંદનાએ બીજો ગોલ નોંધાવી બરોબરી કરી હતી. 41મી મિનિટે આકાશદીપે ત્રીજો ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી, જ્યારે મેચની 49મી મિનિટે રમવીરે ચોથો ગોલ કર્યો હતો. આમ ભારતનો 4-2 વિજય થયો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.